વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો અને બધાને જય સ્વામિનારાયણ આગળના પહેલાં ક્લાસની અંદર આપણે ભણી ગયા કે ભૌતિક વિજ્ઞાન એટલે શું ભૌતિક વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો ભૌતિક વિજ્ઞાન શબ્દ કેવી રીતના આવ્યો છે એ ભૌતિક વિજ્ઞાનમાં વૈજ્ઞાનિક પદ્ધતિ કેવી રીતના વિકસાવવામાં આવે છે એની પણ માહિતી આપણે આગળના ક્લાસમાં લીધી બરાબર ભૌતિક વિજ્ઞાનને લગતા ખૂબ જ બે અગત્યના મુખ્ય વિચારો વિશે પણ આપણે માહિતી લીધી કે ભૌતિક વિજ્ઞાનના મુખ્ય બે વિચારો કયા છે ન્યૂનીકરણ અને એકીકીકરણ બરાબર ભૌતિક વિજ્ઞાનની વ્યાખ્યા પર ફરી પછી એકવાર ઝાંખી કરીએ તો આપણને ખબર પડે કે ભૌતિક વિજ્ઞાન એટલે કે કુદરતને સમજવાનું વિજ્ઞાન આપણી આસપાસ બનતા રોજબરોજની ઘટનામાં જે કુદરતી ઘટનાઓ બની છે એ બધી કુદરતી ઘટનાઓને સમજવાનું વિજ્ઞાન એટલે કે ભૌતિક વિજ્ઞાન આજે આપણે ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર ભણીશું કે ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર ખૂબ જ વિસ્તરેલું છે ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર ભૌતિક વિજ્ઞાનના બીજા વિષયો સાથે કેવી રીતના સંબંધ ધરાવે છે એની માહિતી થોડી લઈશું અને ભૌતિક વિજ્ઞાનની વિવિધ શાખાઓ કે આમ તો આપણે જોવા જઈએ કે ભૌતિક વિજ્ઞાન ખૂબ જ વિસ્તરેલું છે અનંત સુધી વિસ્તરેલું છે એમ આપણે કહીએ તો પણ ચાલે એટલે કે ભૌતિક વિજ્ઞાનની અંદર જુદી જુદી ઘટનાઓને સમજવા માટે જુદી જુદી શાખાઓમાં વિભાજિત કરેલું છે એ આપણે આજે ભણવાનું છે તો આપણા આજના પોઈન્ટ છે પહેલો પોઈન્ટ છે ભૌતિક વિજ્ઞાનની વિવિધ શાખાઓ બીજો પોઈન્ટ છે ભૌતિક વિજ્ઞાનનો બીજા વિષય સાથેનો સંબંધ કેવી રીતના ધરાવે છે ભૌતિક વિજ્ઞાનને કારણે ટેકનોલોજીમાં શું ફેરફાર આવ્યા છે એની વાત કરીશું અને ભૌતિક વિજ્ઞાનને કારણે આપણા સમાજને શું ફાયદો થયો છે એની વાત કરવાની છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પહેલાં ટોપિકથી આપણે શરૂઆત કરીએ પહેલો ટોપિક છે ભૌતિક વિજ્ઞાનની વિવિધ શાખાઓ આમ આપણે આગળ જણાવીએ એમ કે ભૌતિક વિજ્ઞાન એટલે કે કુદરતને સમજવાનું વિજ્ઞાન છે અને આપણી આજુબાજુ જે પણ ઘટનાઓ બને છે એ ઘટનાઓ ઘણી બધી છે એટલે કે આમ ભૌતિક વિજ્ઞાનની શાખાઓ પણ ઘણી બધી છે ભૌતિક વિજ્ઞાનનું આપણે એક આખું વટ વૃક્ષ બનાવી શકીએ એમ છીએ પણ અહીંયા અમુક આપણે એની ખૂબ જ મેઇન મુખ્ય શાખાઓની ચર્ચા કરીશું તો ભૌતિક વિજ્ઞાનની મુખ્ય બે શાખાઓ પાડવામાં આવે છે એમાંની પહેલી શાખા છે એ પ્રચલિત ભૌતિક વિજ્ઞાન એટલે કે ક્લાસિકલ ફિઝિક્સ પહેલી શાખા છે એ પ્રચલિત ભૌતિક વિજ્ઞાન એટલે કે ક્લાસિકલ ફિઝિક્સ તો ક્લાસિકલ ફિઝિક્સની અંદર પ્રચલિત ભૌતિક વિજ્ઞાનની અંદર આપણી આસપાસ બનતી સ્થુળ ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે છે સ્થુળ ઘટનાઓનો અભ્યાસ કરી તેને લગતા નિયમો તારવવામાં આવે છે અને ભૌતિક વિજ્ઞાનની બીજી શાખા છે એ ક્વોન્ટમ ફિઝિક્સ એટલે કે ક્વોન્ટમ ભૌતિક વિજ્ઞાન ક્વોન્ટમ ભૌતિક વિજ્ઞાનની અંદર કોઈપણ ઘટનાની અંદર રહેલા સૂક્ષ્મ સ્તરે રહેલા ઘટકોનો અભ્યાસ કરવામાં આવે છે આમ ભૌતિક વિજ્ઞાનને મુખ્ય બે શાખાની અંદર વિભાજિત કરવામાં આવે છે પહેલી શાખા છે એ પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અને બીજી શાખા છે એ ક્વોન્ટમ ભૌતિક વિજ્ઞાન પ્રચલિત ભૌતિક વિજ્ઞાનની અંદર ઘટનામાં રહેલા સ્થુળ ઘટનાઓ કે જેને આપણે જોઈ શકાય એવી ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે છે અને ક્વોન્ટમ ભૌતિક વિજ્ઞાનમાં એ ઘટનાની અંદર રહેલા સૂક્ષ્મ સ્તરે રહેલા જે બધા ઘટકો છે તેનો અભ્યાસ કરવામાં આવે છે પ્રચલિત ભૌતિક વિજ્ઞાનને ફરી પાછું જુદી જુદી શાખાઓમાં વિભાજીત કરવામાં આવે છે તો એમાંની પહેલી શાખા છે એ છે યંત્રશાસ્ત્ર મિકેનિક્સ આમ તો નામ બધાય જાણતા જશો મિકેનિક્સ એટલે શું અને આપણે યંત્રશાસ્ત્ર તો આ ભૌતિક વિજ્ઞાની યંત્રશાસ્ત્ર એક એવી શાખા છે કે જેમાં આપણે પદાર્થની ગતિનો અભ્યાસ કરીએ છીએ પદાર્થની ગતિનો અભ્યાસ કરે છે પદાર્થ ગતિ કેવી રીતના કરે છે કેવી દિશામાં કરે છે કયા પ્રકારની ગતિ કરે છે આ બધી વસ્તુની ચર્ચા આપણે મિકેનિક્સ એટલે કે યંત્રશાસ્ત્ર ભૌતિક વિજ્ઞાનની શાખામાં કરવામાં આવે છે પદાર્થની ગતિને લગતા નિયમો ન્યૂટનના નિયમો તમે બધા જાણો છો કે ન્યૂટનના પહેલો નિયમ બીજો નિયમ અને ત્રીજો નિયમ તો એને પણ આપણે યંત્રશાસ્ત્રની અંદર સમાવેશ કરી દીધેલો છે તો યંત્રશાસ્ત્રમાં પદાર્થની ગતિ અને ગતિને લગતા ન્યૂટનના નિયમોનો સમાવેશ કરવામાં આવે છે સાથે સાથે યંત્રશાસ્ત્રમાં ગુરુત્વાકર્ષણ બળને લગતા ટોપિક પણ એના સિદ્ધાંતો પણ આપણે એની અંદર સમાવેશ કરવામાં આવે છે દાખલા તરીકે જેટ પ્લેન દ્વારા બહાર નીકળતા વાયુ વડે રોકેટનું આગળ જવું આ ઘટનાને સમજવા માટે આપણે યંત્રશાસ્ત્ર કામ લાગે છે એક આપણે અહીંયા ઉદાહરણ લીધું છે કે જેટ પ્લેનમાં જે વાયુ સળગાવવામાં આવે છે એ વાયુને દ્વારા જે પણ વાયુ બહાર નીકળે છે એ વાયુ બહાર નીકળે છે અને પછી એના દ્વારા એના દ્વારા લાગતા બોર્ડ દ્વારા જેટ પ્લેન શું થાય છે આગળ જાય છે તો યંત્રશાસ્ત્રમાં એવા ઘણા બધા નિયમોનો સમાવેશ કરવામાં આવે છે બળોના બળો દ્વારા પદાર્થનું સંતુલન બળો દ્વારા પદાર્થનું સંતુલન સમજવામાં આવે છે કે કોઈ પણ પદાર્થ પર એક કરતાં વધારે બળ લાગતા હોય અને એ બળ દ્વારા પદાર્થ સંતુલન સ્થિતિમાં કેવી રીતના રહે છે એની પણ માહિતી આપણે યંત્રશાસ્ત્રમાં કરવામાં આવે છે બળ વડે પદાર્થ પર થતું કાર્ય એને પણ આપણે યંત્રશાસ્ત્રમાં અભ્યાસ કરવામાં આવે છે બળ વડે પદાર્થ પર થતું કાર્ય એ કાર્યને કારણે પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર આ બધાની વાત આપણે યંત્રશાસ્ત્રમાં કરવામાં આવે છે દોલનો સાથે સાથે દોલનો મણ યંત્રશાસ્ત્રની અંદર સમાવેશ કરેલો છે કે પદાર્થની ગતિ એક દોલિત પ્રકારની ગતિ છે તો એ ગતિને પણ યંત્રશાસ્ત્રની અંદર સમાવેશ કરેલો છે હવામાં પ્રસરતા ધ્વનિના તરંગો હવામાં કેવી રીતના ધ્વનિના તરંગોનું પ્રસરણ થશે એ તરંગો આગળ કેવી રીતના વધશે તેનો પણ અભ્યાસ યંત્રશાસ્ત્રની અંદર કરવામાં આવે છે સાથે સાથે પાણીની અંદર ઉત્પન્ન થતા તરંગો કેવી રીતના તરંગ ઉત્પન્ન થાય છે તરંગનું પ્રસરણ કેવી રીતના થાય છે આ બધી જ ઘટનાઓનો અભ્યાસ યંત્રશાસ્ત્રમાં કરવામાં આવે છે એટલે યંત્રશાસ્ત્ર ભૌતિક વિજ્ઞાનની ખૂબ જ વિશાળ શાખા છે કે જેની અંદર આ બધી ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે છે સાથે સાથે એને લગતા આપણે ઉદાહરણ પણ જ્યારે આગળ ભણીશું ત્યારે જોઈશું આમ આપણે અગિયારમાં ધોરણની અંદર આપણે મોટા ભાગના પ્રકરણ જે છે એ યંત્રશાસ્ત્ર પર છે પદાર્થને ગતિને લગતા ત્રણ ચાર પ્રકરણ છે દુલ્હનોને લગતા પ્રકરણ છે તરંગોને લગતા પ્રકરણ છે તો આમ ધોરણમાં આપણે આવી યંત્રશાસ્ત્રની ભૌતિક વિજ્ઞાનની શાખાનો અભ્યાસ કરવામાં આવે છે બીજી આપણે પ્રચલિત ભૌતિક વિજ્ઞાનની બીજી શાખા છે એ છે પ્રકાશાસ્ત્ર પ્રકાશ એટલે શું તમને બધાને ખબર જ છે તો ભૌતિક વિજ્ઞાનની બીજી ક્લાસિકલ ફિઝિક્સની બીજી જે શાખા છે એ શું છે તો અંદર આપણે લગતા બરાબર જેવા કે છે છે વક્રીભવન વિભાજન આવા અભ્યાસ કરવામાં આવે છે આ પ્રકાશાસ્ત્ર ની અંદર આપણે અરીસા અને લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબો અને તેના ઉપયોગો વિશે માહિતી લઈશું જે તમે ધોરણ દસની અંદર ભણી ગયા છો એક પ્રકાશના ચેપ્ટરની અંદર ધોરણ દસની અંદર ભણી ભણી ગયા છો કે અરીસા અને લેન્સ દ્વારા કેવી રીતના પ્રતિબિંબ રચાય છે એ પ્રતિબિંબનો આપણે ઉપયોગ કેવી રીતના કરીએ છીએ અંતર્ગોળ અરીસા છે બહિર્ગોળ અરીસા છે તો આ બધી સિદ્ધાંતોનો સમાવેશ પ્રકાશશાસ્ત્રની અંદર કરવામાં આવે છે સાથે સાથે ઘણી પ્રકાશીય ઘટનાઓનો પણ સમજવામાં આવે છે જેમ કે મેઘધનુષ્યની રચના ટિંડલ અસર આવી બધી પ્રકાશીય ઘટનાઓને પણ આપણે પ્રકાશશાસ્ત્રની અંદર સમાવેશ કરવામાં આવે છે પ્રકાશશાસ્ત્રને લગતા ગુણધર્મો જે તમે થોડાક ભણી ગયા છો બાકી થોડાક તમારે બારમા ધોરણની અંદર ભણવામાં આવશે કે પરાવર્તન છે વક્રીભવન છે વિભાજન આ ગુણધર્મો પ્રકાશને લગતા તમે ભણી ગયો છે પણ પ્રકાશને લગતા ગુણધર્મો જેવા કે વ્યતિકરણ વિવર્તન ધ્રુવીભવન અને એના ઉપયોગો તો એ બધા તમે બારમા ધોરણની અંદર પ્રકાશની અંદર પાછા ભણશો સાથે સાથે પ્રકાશશાસ્ત્રની અંદર આપણે જોવા જઈએ તો પ્રકાશીય ઉપકરણો જે તમને ખબર છે ટેલિસ્કોપ માઇક્રોસ્કોપ જેવા ઉપકરણો ઉપકરણોને સમજવાના છે એ સિદ્ધાંત કેવી રીતના કાર્ય કરે છે એ સિદ્ધાંતો આપણે સમજીશું એ પણ પ્રકાશશાસ્ત્રની અંદર સમાવેશ કરવામાં આવે છે કે પ્રકાશશાસ્ત્રની અંદર આ પ્રકાશીય ઉપકરણો અને તેની વિભેદન શક્તિ કે એની વિભેદન શક્તિ કેટલી છે કેટલા ચોક્કસપણે એ પ્રતિબિંબને આપણે જોઈ શકીએ છીએ એની માહિતી પણ આપણે પ્રકાશશાસ્ત્રની અંદર સમાવેશ કરવામાં આવે છે એટલે કે પ્રકાશ શાસ્ત્રમાં પ્રકાશીય ઉપકરણો કેવી રીતના કાર્ય કરશે પ્રકાશીય ઉપકરણો કાર્ય કરવાના સિદ્ધાંત કયા કયા છે બરાબર અને એ સિદ્ધાંતને લઈને એની વિભેદન શક્તિ કેટલી છે એનો અભ્યાસ આપણે આ પ્રકાશાસ્ત્રમાં કરવામાં આવે છે તો પ્રકાશ શાસ્ત્રને પણ આપણે ફરી પાછા એના ત્રણ ભાગ પાડી શકીએ છીએ કે જેમ કે કિરણ પ્રકાશ શાસ્ત્ર છે તરંગ પ્રકાશ શાસ્ત્ર છે અને ક્વોન્ટમ પ્રકાશશાસ્ત્ર છે બરાબર કે કિરણ પ્રકાશશાસ્ત્ર એ પ્રકાશાસ્ત્રની એવી શાખા છે કે જેની અંદર પ્રકાશને આપણે કિરણ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ અને એને લઈને બધા ગુણધર્મો જેવા પરાવર્તન વક્રીભવન વિભાજન જેવા ગુણધર્મો સમજવાના છે જ્યારે તરંગ પ્રકાશશાસ્ત્ર એવી શાખા છે કે જેમાં તરંગ સ્વરૂપે આપણે પ્રકાશને લઈને વ્યક્તિકરણ વિવર્તન અને ધ્રુવીભવન જેવા સિદ્ધાંતોને આપણે સમજવાના છે આમ પ્રચલિત ભૌતિક વિજ્ઞાનની બે શાખાઓ યંત્રશાસ્ત્ર અને પ્રકાશશાસ્ત્ર થઈ પ્રચલિત ભૌતિક વિજ્ઞાનની ત્રીજી શાખા છે એ છે થર્મોડાયનેમિક્સ આમ થર્મોડાયનેમિક્સ વર્ડ કદાચ તમારા માટે તદ્દન નવો હશે થર્મોડાઇનેમિક્સ ભૌતિક વિજ્ઞાનની એવી શાખા છે કે જેમાં પદાર્થના ઉષ્મીય ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવે છે પદાર્થના ઉષ્મીય ગુણધર્મો જેવા કે પદાર્થનું તાપમાન પદાર્થ સાથે સંકળાયેલી ઉષ્મા ઉર્જા પદાર્થની ઉષ્મા કેટલી આંતરિક ઉર્જા કેટલી એની સાથે સંકળાયેલી એન્ટ્રોપી કેટલી છે આ બધા પદાર્થના જે ઉષ્મીય ગુણધર્મો છે એ ઉષ્મીય ગુણધર્મોનો અભ્યાસ આપણે થર્મોડાયનેમિક્સની અંદર કરવામાં આવે છે દરેક પદાર્થ ઘન પદાર્થ પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થ સાથે સંકળાયેલા આ ઉષ્મીય ગુણધર્મોનો અભ્યાસ આપણે થર્મોડાયનેમિક્સ ભૌતિક વિજ્ઞાનની શાખામાં કરવામાં આવે છે સાથે સાથે થર્મોડાયનેમિક્સમાં આ ઘન પદાર્થ પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થોમાં ઉષ્મા ઉર્જાનું પ્રસરણ કેવી રીતના થાય છે કે ઉષ્મા ઉર્જા એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતના થાય છે તેનો અભ્યાસ પણ થર્મોડાયનેમિક્સની અંદર કરવામાં આવે છે અંદર ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા આપણા સુધી કેવી રીતના પહોંચે છે એનો પણ અભ્યાસ આપણે આ થર્મોડાઇનેમિક્સની અંદર કરવામાં આવે છે થર્મોડાયનેમિક્સમાં બીજું ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરતા તંત્રનો અભ્યાસ કરવામાં આવે છે તે ઉષ્મા ઉર્જાનું કાર્યમાં રૂપાંતર કરતા ઉષ્મા એન્જિનોનો અભ્યાસ કરવામાં આવે છે ટુ સ્ટ્રોક એન્જિન ફોર સ્ટ્રોક એન્જિન આવા ઉષ્મા એન્જિનો કેવી રીતના કાર્ય કરે છે કેવી રીતના ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય છે અને યાંત્રિક ઉર્જાનું કાર્યમાં રૂપાંતર થાય છે તેનો અભ્યાસ થર્મોડાયનેમિક્સની અંદર કરવામાં આવે છે આ ઉષ્મા એન્જિનો અભ્યાસ કરીને તેની સિદ્ધાંત તેની રચના તેને પદ્ધતિ અને કાર્યક્ષમતાને આપણે સમજવામાં આવે છે સાથે સાથે ઉષ્મા એન્જિનોની સાથે સાથે રેફ્રિજરેટરનો સિદ્ધાંત પણ સમજવામાં આવે છે કે ઉષ્મા એન્જિન અને રેફ્રિજરેટરના સિદ્ધાંત તાપમાનને લગતા જે સિદ્ધાંતો આપણે થર્મોડાયનેમિક્સની અંદર ભણીશું તો થર્મોડાઇનેમિક્સ એ ભૌતિક વિજ્ઞાનની એવી શાખા છે કે જેને અંશે આપણે તાપમાન અને ઉષ્માને લગતા બધા અભ્યાસો કરવામાં આવે છે તાપમાન અને ઉષ્માને લગતા અમુક નિયમો પણ છે થર્મોડાઇનેમિક્સના ક્રમનો નિયમ એનો પણ અભ્યાસ આપણે થર્મોડાઇનેમિક્સની અંદર કરવામાં આવે છે થર્મોડાયનેમિક્સનો પ્રથમ ક્રમનો નિયમ દ્વિતીય ક્રમનો નિયમ આવા થર્મોડાયનેમિક્સના અમુક ચોક્કસ નિયમોનો અભ્યાસ પણ આ શાખાની અંદર કરવામાં આવે છે સાથે સાથે આ થર્મોડાયનેમિક્સ શાખાની અંદર રહેલા ઘણા ઉષ્મા ઉર્જા અને ઉષ્માને લગતા ઘટનાઓનો પણ અભ્યાસ કરવામાં આવે છે જેમ કે કોઈપણ પદાર્થની ઉષ્મા કેવી રીતના સંકળાયેલી હોય છે કોઈપણ સાથે સંકળાયેલી પદાર્થની ઉષ્મા ઉર્જામાં કેવી રીતના વધારો થાય છે એ ઉષ્મા ઉર્જામાં વધારવામાં આવે તો એના તાપમાનમાં કેવી રીતના વધારો થાય છે એની આંતરિક ઉર્જામાં કેવી રીતના વધારો થાય છે આ બધો અભ્યાસ કરવામાં આવે છે એમ તાપમાનને લગતી ઉષ્માને લગતી અમુક ભૌતિક રાશિને આપણે વ્યાખ્યાયિત કરવામાં આવે છે ઉષ્માધારિતા વિશિષ્ટ ઉષ્મા જુદા જુદા પદાર્થોની વિશિષ્ટ ઉષ્માનો પણ આપણે અભ્યાસ આ થર્મોડાઇનેમિક્સની અંદર કરવામાં આવે છે સાથે બરફ બરફ આપણે જોઈએ છે કે બરફનું પાણીમાં રૂપાંતર એટલે કે ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર કરવું પ્રવાહીનું વાયુ પદાર્થમાં રૂપાંતર કરવું તો ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે કેટલી ઉષ્મા ઉર્જા આપવામાં આવે છે કેટલી ઉષ્મા ઉર્જા જરૂરી છે તેનો અભ્યાસ પણ આપણે થર્મોડાઇનેમિક્સમાં કરવામાં આવે છે એવી જ રીતના પ્રવાહી પદાર્થનું વાયુમાં રૂપાંતર કરવા માટે કેટલી ઉષ્મા ઉર્જાની જરૂર છે એનો અભ્યાસ પણ આપણે થર્મોડાયનેમિક્સની કરવામાં આવે છે દાખલા તરીકે આપણને એક પાંચ કિલોગ્રામ બરફ આપી દીધો અને આ પાંચ કિલોગ્રામ બરફને સંપૂર્ણપણે પાણીમાં રૂપાંતર કરવા માટે કેટલી ઉષ્મા ઉર્જાની જરૂર છે આવી બધી ગણતરીઓ કરવી હોય તો એ તમારે કઈ જગ્યાએ જવું પડે ભૌતિક વિજ્ઞાનની થર્મોડાનેમિક્સ શાખામાં જવું પડે બરાબર તો પદાર્થને ઉષ્મા ઉર્જા આપવામાં આવે તો પદાર્થનું ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે પણ જો કોઈ પદાર્થમાંથી ઉષ્મા ઉર્જા બહાર ખેંચી લેવામાં આવે તો એ પદાર્થનું શું થાય છે ફરી પાછું ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય છે એટલે કે આપણે કહીએ કે ઘન પદાર્થને ઉષ્મા ઊર્જા આપીએ તો એ પ્રવાહીમાં રૂપાંતર થાય પ્રવાહીમાં ઉષ્મા ઉર્જા આપવામાં આવે તો એ શેની અંદર વાયુમાં રૂપાંતર થાય પણ ઉલટી પરિસ્થિતિ કે વાયુમાંથી જો ઉષ્મા ઉર્જા બહાર ખેંચી લેવામાં આવે તો એ પાછું શેની અંદર રૂપાંતર થઈ જશે પ્રવાહીની અંદર રૂપાંતર થઈ જશે પ્રવાહીમાંથી ઉષ્મા ઉર્જા બહાર ખેંચી લેવામાં આવે તો એ પાછું તો એ છે ઘન પદાર્થમાં રૂપાંતર થઈ જાય છે તો હવે તો ઘણા બધા સિદ્ધાંતો જે છે જેનો આપણે અભ્યાસ થર્મોડાયનેમિક્સમાં કરવાનો છે બીજી અગિયારમાં ધોરણમાં તમે ભૌતિક વિજ્ઞાનમાં ભણવાનો અગિયારમાં ધોરણમાં તમે ભૌતિક વિજ્ઞાનમાં ભણશો એ શાખા છે તમારી થર્મોડાયનેમિક્સ થર્મોડાયનેમિક્સને લગતો એક ચેપ્ટર તમારા ધોરણ અગિયારમાં છે સાથે સાથે થર્મોડાયનેમિક્સમાં પદાર્થમાં થતા રાસાયણિક ફેરફારોનો પણ અભ્યાસ કરવામાં આવે છે તે પછીની ભૌતિક વિજ્ઞાનની શાખા છે એ છે ઇલેક્ટ્રોડાઈનેમિક્સ ઇલેક્ટ્રોડાયનેમિક્સ એ ભૌતિક વિજ્ઞાનની એવી શાખા છે કે જેમાં ભૌતિક ભૌતિવિજ્ઞાનની એવી શાખા છે કે જેમાં વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલી ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે છે કે વિદ્યુત ભાર વિદ્યુત ભાર કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કેટલા પ્રમાણમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે કેવા પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે આ બધો જે અભ્યાસ છે એ બધો અભ્યાસ આપણે ઇલેક્ટ્રો ડાયનેમિક્સની અંદર કરવામાં આવે છે કે વિદ્યુત બારો વિદ્યુત બારોના સ્થિર તંત્ર પર બે વિદ્યુત બારો વચ્ચે લાગતા બળ કુલમ બળ છે તો આ બધા બળો વિદ્યુત બારોના તંત્ર પર લાગતું બળો કોઈ વિદ્યુત ભારોનું તંત્ર હોય એ વિદ્યુત બારોના તંત્રની અંદર કોઈ એક ચોક્કસ વિદ્યુત ભાર પર કેટલું બળ લગાડશે આનો અભ્યાસ આપણે ઇલેક્ટ્રો અંદર કરવામાં આવે છે સાથે સાથે કોઈ પદાર્થ પર વિદ્યુતભાર કેવી રીતના પ્રેરિત કરવામાં આવે છે એ વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતના ઉત્પન્ન થશે આ બધો અભ્યાસ આપણે ઇલેક્ટ્રો અંદર કરવામાં આવે છે તો વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે કોઈ વિદ્યુત ભારને મૂકવામાં આવે છે ત્યારે એ વિદ્યુત ભાર પર કેવા પ્રકારનું બળ લાગે છે એ બળને કારણે વિદ્યુતભાર કેવી રીતના ગતિ કરે છે તેનો અભ્યાસ પણ આપણે આ ઇલેક્ટ્રો ડાયનેમિક્સની અંદર કરીશું સાથે સાથે વિદ્યુત ભારની ગતિને કારણે ઉત્પન્ન થતા વિદ્યુત પ્રવાહ વિદ્યુત પ્રવાહના નિયમો ઓમનો નિયમ આ બધાનો અભ્યાસ પણ આપણે આ ઇલેક્ટ્રોડાયનેમિક્સની અંદર કરવામાં આવે છે સાથે સાથે ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો જે તમે દસમા ધોરણની અંદર ભણી ગયા છો કે જ્યારે કોઈ પણ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે એની અંદર એની આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એવા વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોમાં ઓસ્ટ્રેડ ફેરાડે કુલમ અને એમ્પિયરના નિયમોનો અભ્યાસ પણ ઇલેક્ટ્રો અંદર કરવામાં આવે છે એટલે કે ઇલેક્ટ્રો ડાયનેમિક્સ ભૌતિક વિજ્ઞાનની એવી શાખા છે કે જેમાં લગભગ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના બધા જ ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે છે કે વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત ભારની ગતિ કેવી રીતના થશે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભાર મૂકવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિ કેવી રીતના થશે તેનો અભ્યાસ પણ આપણે આ ઇલેક્ટ્રો ડાયનેમિક્સની અંદર કરવામાં આવે છે સાથે સાથે તમે જાણતા હશો કે પ્રત્યાવર્તી વોલ્ટેજ એટલે કે એસી વોલ્ટેજ જે આપણા ઘરની અંદર વાપરવામાં આવે છે એ કયો વોલ્ટેજ છે એસી વોલ્ટેજ છે તો એ એસી વોલ્ટેજને જુદા જુદા પરિપથોમાં આપવામાં આવે છે તો કેવા પ્રકારના તમને વોલ્ટેજ મળે છે વિદ્યુત પ્રવાહ મળે છે તેનો અભ્યાસ પણ આપણે ઇલેક્ટ્રોડાયનેમિક્સની અંદર કરવામાં આવે છે સાથે સાથે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ બરાબર કે વિદ્યુત ચુંબકીય તરંગોનો અભ્યાસ પણ આ ઇલેક્ટ્રો ડાયનેમિક્સની અંદર સમાવેશ કરવામાં આવે છે કે એન્ટેના દ્વારા જે પકડાતા વિદ્યુત ચુંબકીય તરંગો છે એ રેડિયો તરંગોનું પ્રસરણ એ રેડિયો તરંગોની કાર્ય પદ્ધતિ એ એન્ટેનાની કાર્ય સંદેશ સંદાસ સંદેશાવ્યવહારને લગતા બધી જ ઘટનાઓનો અભ્યાસ આપણે આ ઇલેક્ટ્રો ડાયનેમિક્સની અંદર કરવામાં આવે છે તો ઇલેક્ટ્રો ડાયનેમિક્સ પણ વિ વિજ્ઞાનની ખૂબ જ મોટી શાખા છે આ ઇલેક્ટ્રો સંપૂર્ણ અભ્યાસ તમે બારમા ધોરણની અંદર કરશો બારમા ધોરણના ફિઝિક્સની અંદર તમે સંપૂર્ણપણે ઇલેક્ટ્રોડાયનેમિક્સ ભણવામાં આવે છે બરાબર અત્યારે અગિયારમા ધોરણમાં તમારે યંત્રશાસ્ત્ર અને થર્મોડાયનેમિક્સનો અભ્યાસ કરવામાં આવે છે પણ ઇલેક્ટ્રો ડાયનેમિક્સ તમારે બારમા ધોરણમાં અભ્યાસ કરવામાં આવે છે તો પ્રચલિત ભૌતિક વિજ્ઞાનની બીજી એક શાખાની આપણે વાત કરીશું કે ખગોળીય ભૌતિક વિજ્ઞાન એસ્ટ્રોનોમિકલ ફિઝિક્સ તો ખગોળીય ભૌતિક વિજ્ઞાનમાં આપણે ગ્રહો અને તારાઓ વિશે જાણવામાં આવે છે કે ગ્રહો અને તારાઓની ગતિ તેના સિદ્ધાંતો સૂર્યની આસપાસ ગ્રહો અને બીજા બધા અવકાશીય પદાર્થો કેવી રીતના ગતિ કરે છે તેનો અભ્યાસ પણ ખગોળીય ભૌતિક વિજ્ઞાન કરવામાં કરવામાં આવે છે તો ખગોળીય ભૌતિક વિજ્ઞાન પણ એક ભૌતિક વિજ્ઞાનની શાખા જ કહેવામાં આવે છે જેની અંદર આપણે ગ્રહો અને તારાઓની સૂર્યની આસપાસની ગતિ માટેના જવાબદાર પરિબળો ભણીશું સેટેલાઇટના સિદ્ધાંતો સેટેલાઇટના કાર્યો વિશે ભણીશું બરાબર તો આમ આ પ્રચલિત ભૌતિક વિજ્ઞાનની આપણે અમુક શાખાઓ જોઈએ બીજી ઘણી બધી શાખાઓ છે જેમ કે ઇલેક્ટ્રોનિક્સ એ પણ ભૌતિક વિજ્ઞાનની એક શાખા છે કે જેની અંદર આપણે ઇલેક્ટ્રોનને લગતા ગુણધર્મોનો અભ્યાસ આમ ઇલેક્ટ્રોનિક્સ પણ ભૌતિક વિજ્ઞાનની એક ખૂબ જ અગત્યની શાખા છે કે જેમાં આપણે ઇલેક્ટ્રોનની ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવે છે ઇલેક્ટ્રોનની ગતિનો અભ્યાસ કરવામાં આવે છે ઇલેક્ટ્રોનિક ગતિનું નિયંત્રણ કેવી રીતના કરી શકાય છે તેનો અભ્યાસ કરવામાં આવે છે તો ઇલેક્ટ્રોનની ગતિ તમને બધાને ખબર જ હશે કે ઇલેક્ટ્રોનની ગતિ એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થવો તો ઇલેક્ટ્રોનિક ગતિને કારણે શું ઉત્પન્ન થાય છે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો એ વિદ્યુત પ્રવાહ ગતિનું વિદ્યુત પ્રવાહની ગતિનું નિયંત્રણ કેવી રીતના કરી શકાય છે તે પણ આપણે ઇલેક્ટ્રોનિક્સ ભૌતિક વિજ્ઞાનની શાખાની અંદર ભણવાનું છે તો ઇલેક્ટ્રોનિક્સ એ પણ ભૌતિક વિજ્ઞાનની ખૂબ જ અગત્યની શાખા છે જેની અંદર આપણે બીજી સોલિડ સ્ટેટ ડિવાઇસીસ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો બધા એનો અભ્યાસ કરીશું ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની કાર્યપદ્ધતિ કેવી હોય છે રચના કેવી હોય છે સિમ્પલ આ બધો અભ્યાસ આપણે ઇલેક્ટ્રોનિક્સ ભૌતિક વિજ્ઞાનની શાખામાં કરવામાં આવે છે તો ઇલેક્ટ્રોનિક્સની અંદર બીજો સેમિકન્ડક્ટર ડિવાઇસીસ સોલિડ સ્ટેટ ડિવાઇસીસની પણ સમાવેશ કરવામાં આવે છે કે સેમિકન્ડક્ટર અર્ધવાહકો જેવા કે સિલિકોન અને જર્મેનિયમ અર્ધવાહકોનું સંશોધન થયું ત્યારબાદ સેમિકન્ડક્ટર ડિવાઇસીસ બન્યા અને એ સેમિકન્ડક્ટર ડિવાઈસીસનો ઉપયોગ કરીને આપણે બધા જે ઉપકરણો બનાવ્યા પીએન જંક્શન ડાયોડ છે ટ્રાન્ઝિસ્ટર છે તો આ બધા ઉપકરણોનો ઉપયોગ વધતો ને વધતો ગયો આમ જોવા જઈએ તો આપણે સૌપ્રથમ પ્રથમ કોમ્પ્યુટર તમને બધાને ખબર જ છે કે એક મોટી રૂમ જેટલું હતું પણ જ્યારે આ સેમિકન્ડક્ટર કન્ડક્ટર ડિવાઇસીસ ત્યારે એ સેમી કન્ડક્ટર ડિવાઇસીસના ઉપયોગથી જે કોમ્પ્યુટરો બનાવવામાં આવ્યા એ કોમ્પ્યુટરના સાઇઝની અંદર ધરખમ ઘટાડો થતો ગયો સાઇઝ જ નહીં પણ એના કિંમતની અંદર પણ ખૂબ જ ધરખમ ઘટાડો થયો તો આ બધું થયું છે એ સેમિકન્ડક્ટર કન્ડક્ટર ડિવાઇસીસની કારણે તો સેમી કન્ડક્ટર ડિવાઇસીસ પણ એક ભૌતિક વિજ્ઞાનની એક શાખાનો જ ભાગ કહી શકાય આપણે ઇલેક્ટ્રોનિક્સની એક શાખાનો જ ભાગ આપણે કહી શકીએ છીએ તો સેમી કન્ડક્ટર કેવા હોય છે એની રચના કઈ કઈ હોય છે એ રચનાનો આપણે વ્યવહારની અંદર કેવી રીતના ઉપયોગ કરીએ છીએ તો આ બધી વસ્તુ પણ ઇલેક્ટ્રોનિક્સ ભૌતિક વિજ્ઞાનની શાખામાં તમે ભણશો તો વિદ્યાર્થી મિત્રો આમ થયા આ પ્રસિદ્ધ ભૌતિક વિજ્ઞાનની અલગ અલગ શાખાઓ ક્લાસિકલ ફિઝિક્સ જેને આપણે કહીએ છીએ તો ક્લાસિકલ ફિઝિક્સની આવી અમુક શાખાઓની આપણે ચર્ચા કરી ફરી એક વખત રિવાઇઝ કરી દઈએ કે ક્લાસિકલ ફિઝિક્સ એટલે કે પ્રચલિત ભૌતિક વિજ્ઞાનની કઈ કઈ શાખાઓ હશે તો શરૂઆત કરી હતી આપણે યંત્રશાસ્ત્રથી બીજી ભૌતિક વિજ્ઞાનની શાખા હતી એ પ્રકાશશાસ્ત્ર ત્રીજી શાખા થર્મોડાયનેમિક્સ ચોથી ઇલેક્ટ્રોડાયનેમિક્સ ખગોળીય ભૌતિક વિજ્ઞાન એટલે કે એસ્ટ્રોનોમિકલ ફિઝિક્સ પાંચમી હતી ઇલેક્ટ્રોનિક્સ અને છઠ્ઠી ભૌતિક વિજ્ઞાનની શાખાની આપણે વાત કરીએ તો એ કોમ્યુનિકેશન પણ કોમ્યુનિકેશન એ ઇલેક્ટ્રોનિક્સની અંદર સમાવેશ કરી દેવામાં આવે છે તો આમ ક્લાસિકલ ફિઝિક્સને આવી અલગ અલગ શાખાઓની અંદર શું કરવામાં આવે છે વિભાજિત કરવામાં આવે છે હવે વાત કરીએ ક્વોન્ટમ ફિઝિક્સ કે ક્લાસિકલ ફિઝિક્સ કરતાં કંઈક જુદા નિયમો છે ક્વોન્ટમ ફિઝિક્સના ક્વોન્ટમ ભૌતિક વિજ્ઞાન ક્લાસિકલ ની અંદર આપણે સ્થૂળ ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે છે જ્યારે ક્વોન્ટમ ફિઝિક્સની અંદર એ જ ઘટનાઓને સૂક્ષ્મ સ્તરે તપાસ કરવામાં આવે છે કે એ ઘટનાની અંદર રહેલા એ પદાર્થની અંદર રહેલા સૂક્ષ્મ સ્તરે રહેલા ઘટકોનો અભ્યાસ આપણે ક્વોન્ટમ ની અંદર કરવામાં આવે છે તો એ ક્વોન્ટમ ની અંદર સૂક્ષ્મ સ્તરે રહેલા પરમાણુઓ અને અણુઓના બંધારણ વિશે આપણે અભ્યાસ કરીશું એ પરમાણુઓ સેના બનેલા હોય છે પરમાણુના ન્યુક્લિયસનું બંધારણ કેવું હોય છે એ બંધારણની ચર્ચા કરીશું કેવી રીતના રચાયેલું હોય છે કયા કયા દ્રવ્યોનું ન્યુક્લિયસ બનેલું હોય છે તમને બધાને ખબર જ હશે કે પરમાણુનું ન્યુક્લિયસ ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યૂટ્રોન જેવા સૂક્ષ્મ કણોનું બનેલું હોય છે તો આ પરમાણુના ન્યુક્લિયસની અંદર રહેલા ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન જેવા સૂક્ષ્મ કણો વચ્ચે થતી આંતરક્રિયાઓનો અભ્યાસ આપણે ક્વોન્ટમ ફિઝિક્સની અંદર કરવામાં આવે છે તેમજ ફોટોન જેવા કે મેક્સ મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે પ્રકાશને એક કણ સ્વરૂપ નામ આપ્યું અને એ કણને ફોટોન ના આપ્યું તો એ ફોટોનના ગુણધર્મો કે પ્રકાશની અમુક ઘટનાઓ એવી છે કે જેને આપણે તરંગ સ્વરૂપે કે કિરણ સ્વરૂપે સમજાવી શકતા નથી એટલે કે પ્રકાશને કણ સ્વરૂપ નામ આપ્યું અને ફોટો ઇલેક્ટ્રિક અસર જેવી ઘટનાઓ ફોટો ઇલેક્ટ્રિક અસર છે ક્વોમટન અસર છે તો આવી જે ઘટનાઓ છે એ ઘટનાઓને સમજવા માટે પ્રકાશનું તરંગ સ્વરૂપ શું થાય છે નિષ્ફળ નીવડે છે તો એ ઘટનાઓ આ ક્વોન્ટમ ફિઝિક્સની મદદથી આપણે સમજી શકીએ છીએ તો ક્વોન્ટમ ફિઝિક્સની અંદર આપણે પ્રકાશના કણ સ્વરૂપને માં લઈએ છીએ એને આપણે કહ્યું ફોટોન કે પ્રકાશનું જે એક છે એક ફોટોન પ્રકાશ સાથે સંકળાયેલી જે ઉર્જા છે એ શું છે એક ફોટોનની ઉર્જા છે એમ આપણે કહી શકીએ સાથે સાથે ક્વોન્ટમ ફિઝિક્સની અંદર આપણે કહીએ તો ન્યુક્લિયર પ્રક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવે છે તમને બધાને ખબર જ હશે કે સૂર્યની અંદરથી આટલે વિપુલ પ્રમાણમાં આપણને ઉર્જા મળે છે તો ઉર્જા મળવાનું કારણ શું સૂર્યની અંદરથી વિપુલ પ્રમાણમાં જે ઉર્જા મળે છે એ ઉર્જા મળવાનું કારણ છે એની અંદર થતી ન્યુક્લિયર પ્રક્રિયાઓ કે ન્યુક્લિયર વિખંડન ન્યુક્લિયર સનલયન જેવી પ્રક્રિયાઓ થાય છે કે હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થાય છે હિલિયમનું ફરી પાછું હાઇડ્રોજનમાં રૂપાંતર થાય છે આવી ન્યુક્લિયર પ્રક્રિયાઓ થાય છે અને એ ન્યુક્લિયર પ્રક્રિયાઓ દરમિયાન ઉર્જા ઉત્પન્ન થાય છે અને એ ઉર્જા ઘણી બધી હોય છે એક ન્યુક્લિયસના વિખંડનથી ઉત્પન્ન થતી ઉર્જા ઘણી બધી હોય છે અમુક અમુક ન્યુક્લિયર પ્રક્રિયાઓ એવી હોય છે કે જેની ઉર્જા એ સો જે સો વોટના અનેક બલ્બ આપણે એક સાથે સળગાવી શકીએ એટલી બધી ઉર્જા ઉત્પન્ન થાય છે તો એ ન્યુક્લિયર પ્રક્રિયાઓનો અભ્યાસ આપણે આ ક્વોન્ટમ ફિઝિક્સની અંદર કરવામાં આવે છે તો એ ન્યુક્લિયર પ્રક્રિયાઓ એ ન્યુક્લિયર પ્રક્રિયાઓનું નિયંત્રણ કરીને આપણે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવામાં આવે છે તો એ ન્યુક્લિયર પાવર પ્લાન્ટની અંદર કેવી રીતના અભ્યાસ કરવામાં આવે છે કેવી રીતના કાર્યરત થાય છે તેનો અભ્યાસ આપણે શની અંદર કરીશું આ ક્વોન્ટમ ફિઝિક્સની અંદર કરવામાં આવે છે અને અથવા તો એને આપણે એમ કહીએ કે ન્યુક્લિયર ફિઝિક્સ પણ કહેવામાં આવે છે તો ક્વોન્ટમ ફિઝિક્સ એ જ આપણું ન્યુક્લિયર ફિઝિક્સ એ ક્વોન્ટમ ફિઝિક્સનો એક શું છે ભાગ છે એવું આપણે કહી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો આમ આપણે જોવા જોઈએ તો ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર ખૂબ જ લંબાયેલું છે ખૂબ જ વિસ્તરેલું છે એની કોઈ સીમા નથી એમ કહીએ તો ચાલે કે ભૌતિક વિજ્ઞાનની આ અલગ અલગ શાખાઓ જોતા આપણને એવું લાગે કે ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર શૂન્યથી લઈને અનંત સુધી વિસ્તરેલું હોય છે તો એની આપણે થોડીક ચર્ચા કરી લઈએ કે ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર કેવું હોય છે શૂન્યથી લઈને અનંત સુધી વિસ્તરેલું હોય છે ભૌતિક વિજ્ઞાનની અંદર આપણે ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યૂટ્રોન જેવા નાના સૂક્ષ્મ કણોના અભ્યાસ સાથે અભ્યાસ કરવાનો હોય છે તેની સાથે સાથે આકાશની અંદર રહેતા મોટા મોટા ગ્રહો તારાઓનો અભ્યાસ પણ ભૌતિક વિજ્ઞાનની અંદર આવરી લેવામાં આવે છે આમ ભૌતિક વિજ્ઞાનનું જે કાર્યક્ષત્ર છે એમ શૂન્યથી લઈને અનંત સુધી છે એમ આપણે કહી શકીએ તેમ છતાં આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર અમુક ભૌતિક રાશિઓ જેવી કે લંબાઈ છે સમય છે દળ છે એવા અમુક ભૌતિક રાશિના માપક્રમને આપણે નક્કી કરીશું તો ભૌતિક વિજ્ઞાનની અંદર આપણે ઇલેક્ટ્રોન પ્રોટોન સૂક્ષ્મ જેવા સૂક્ષ્મ કણો જે છે એ સૂક્ષ્મ કણોની ત્રિજ્યા એનો વ્યાસ દસની માઇનસ ચૌદ ઘાત મીટરના ક્રમનો હોય છે એવા નાના કણો સાથે કામ કરવાનું છે સાથે સાથે વિશાળ આકાશ ગંગા અને સમગ્ર વિશ્વ કે જેની લંબાઈ છે દસની છવ્વીસ ઘાત મીટર એવા સમગ્ર વિશ્વ સાથે સંકળાયેલી ખગોળીય ઘટનાઓનો પણ આપણે અભ્યાસ કરવાનો હોય છે તો આમ જોવા જઈએ તો ભૌતિક વિજ્ઞાનમાં લંબાઈનો માપક્રમ દસની માઇનસ ચૌદ ઘાત મીટરથી દસની છવ્વીસ ઘાત મીટરનો થાય છે એમ કહેવાય છે તો ભૌતિક વિજ્ઞાનમાં લંબાઈનો માપક્રમ દસની માઇનસ ચૌદ ઘાત મીટરથી લઈને દસની માઇનસ દસની છવ્વીસ ઘાત મીટરનો થાય છે એટલે કે ખૂબ જ સૂક્ષ્મ લંબાઈથી લઈને ખૂબ જ મોટી લંબાઈ સુધી આપણે ભૌતિક વિજ્ઞાનમાં કામ કરવાનું છે આ લંબાઈ કેવી રીતના માપવામાં આવે છે આપણે આગળના પ્રકરણની અંદર ભણવાનું છે બરાબર આ લંબાઈના માપક્રમને આપણે પ્રકાશનો વેગ તમને બધાને ખબર જ હશે કે પ્રકાશ કેટલી ઝડપથી ગતિ કરે છે પ્રકાશ એ ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે એનો વેગ છે ત્રણ ગુણ્યા દસની આઠ ઘાત મીટર પ્રતિ સેકન્ડ એટલે કે પ્રકાશ એક સેકન્ડમાં ત્રણ લાખ કિલોમીટર જેટલું અંતર કાપે છે તો આ લંબાઈના માપક્રમને આપણે પ્રકાશના વેગ વડે ભાગવામાં આવે તો એ તમને શું મળે છે સમયનો માપક્રમ મળે છે તો ભૌતિક વિજ્ઞાનની અંદર સમયના માપક્રમનો વિસ્તાર થશે દસની માઇનસ બાવીસ ઘાત સેકન્ડથી દસની અઢાર ઘાત સેકન્ડ સુધીનો થશે બરાબર તો સેકન્ડ એ સમયનો એકમ છે એટલે કે આપણે જોવા જઈએ તો ભૌતિક વિજ્ઞાનમાં સમયનો માપક્રમ કેટલો થશે દસ ની માઇનસ બાવીસ ઘાત સેકન્ડ જેવી સૂક્ષ્મ સમયનું માપન કરવાનું છે એવી રીતના દસ અઢાર ઘાત સેકન્ડ સુધીના મોટા મોટા અંતરો સમયનું પણ આપણે માપન કરવાનું છે આમ તો સમય માપન એટલે આપણે કદાચ લગભગ એક સેકન્ડ સુધી જાણતા હશો એક સેકન્ડનું માપન કેટલું થાય એ આપણે જાણતા અહીંયા આપણે એક સેકન્ડના હજારમો ભાગ એટલે કે મિલી સેકન્ડ માઇક્રો સેકન્ડ અને એના કરતા દસ ની બાવીસ સેકન્ડ સુધી કામ કરવાનું છે અને મોટી મોટી એક વર્ષ સુધી એક વર્ષની કેટલી સેકન્ડ થાય એ તમે ગણતરી કરી શકો છો દ્રવ્યમાન એટલે કે દળ દળના માપક્રમનો વિશ દસ ની માઇનસ ત્રીસ ઘાત કિલોગ્રામ જે ઇલેક્ટ્રોનનું દળ છે તેથી લઈને દસ ની પંચાવન ઘાત કિલોગ્રામ સુધી છે આમ ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર શૂન્ય થી લઈને અનંત સુધી વિસ્તરેલું છે તેમ છતાં આપણે આ અમુક ભૌતિક રાશિ લંબાઈ સમય અને દળના માપક્રમનો વિસ્તાર નક્કી કર્યો છે કે ભૌતિક વિજ્ઞાનમાં લંબાઈના માપક્રમનો વિસ્તાર 10^-14 ઘાત મીટર થી લઈને છવ્વીસ ઘાત મીટર સુધીનો છે જ્યારે સમયનો માપક્રમનો વિસ્તાર 10^-22 ઘાત સેકન્ડ થી લઈને અઢાર ઘાત સેકન્ડનો છે અને દ્રવ્યમાન એટલે કે દળનો વિસ્તાર દસની માઇનસ ત્રીસ ઘાત કિલોગ્રામ જે ઇલેક્ટ્રોનનું દળ છે અથી ગેલેક્સીનું દ્રવ્યમાન મોટા મોટા તારાઓનું દ્રવ્યમાન સૂર્યનું દળ પૃથ્વીનું દળ દસની પંચાવન ઘાત કિલોગ્રામ સુધી વિસ્તરેલો છે તો ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર જોયા બાદ હવે આપણે જોઈશું કે ભૌતિક વિજ્ઞાનનો બીજા વિષયો સાથે શું સંબંધ ધરાવે છે ભૌતિક વિજ્ઞાનના બીજા વિષયો સાથે શું સંબંધ છે ભૌતિક વિજ્ઞાનનો ટેકનોલોજી સાથે શું સંબંધ છે અને ભૌતિક વિજ્ઞાનનો આપણા સમાજને શું ઉપયોગી થયું છે તેનો આપણે થોડોક વિસ્તારથી અભ્યાસ કરીશું તો સૌ પ્રથમ આપણે જોઈએ કે ભૌતિક વિજ્ઞાનના બીજા વિષયો ગણિત છે રસાયણ વિજ્ઞાન છે બરાબર જીવ વિજ્ઞાન જૈવિક વિજ્ઞાન છે તો આવા વિષયો સાથે કેવી રીતના ભૌતિક વિજ્ઞાન સંબંધ ધરાવે છે એની આપણે ચર્ચા કરીશું ત્યારબાદ ભૌતિક વિજ્ઞાન ટેકનોલોજી સાથે કેવી રીતના સંબંધ ધરાવે છે કે ટેકનોલોજીમાં ભૌતિક વિજ્ઞાનનું શું યોગદાન છે તેનો આપણે વાત કરીશું અને ત્યારબાદ સમાજને કેવી રીતના ભૌતિક વિજ્ઞાન ઉપયોગ થયું છે તેની આપણે ચર્ચા કરીશું તો આપણે જોઈએ કે ભૌતિક ભૌતિક વિજ્ઞાનનો ગણિત ગણિત સાથે શું સંબંધ ધરાવે છે તો એ વિજ્ઞાનને યોગ્ય સંજ્ઞા આપે છે આમ તો આપણે કહીએ કે ગણિત એ વિજ્ઞાનને યોગ્ય સંજ્ઞા આપે છે ધન ચિહ્ન ઋણ ચિહ્ન આ બધી સંજ્ઞાઓ ગણિતની આપણે વિજ્ઞાનમાં ઉપયોગી છે એટલે કે ગણિતનો વિજ્ઞાન સાથે એક અટૂટ સંબંધ ધરાવે છે એમ આપણે કહી શકીએ તો ભૌતિક વિજ્ઞાનની અંદર ઘણા બધા નિયમો એવા છે તો એ નિયમોને તારવવા માટે આપણે ગણિતનો ઉપયોગ લેવો પડે છે તે નિયમોના ગાણિતિક સમીકરણો મેળવવા માટે પણ ગણિતનો ઉપયોગ લેવો પડે છે ત્યારબાદ એ ગાણિતિક સમીકરણોની અંદર મૂલ્ય મૂકતા જો યોગ્ય પરિણામ મળે ત્યારે એ નિયમ સાચો બને છે આમ ભૌતિક વિજ્ઞાનને માં ગણિત વગર ચાલે નહીં બરાબર એટલા માટે ભૌતિક વિજ્ઞાનને વિજ્ઞાનનો રાજા કહેવામાં આવે છે જ્યારે ગણિતને રાણી તરીકેનું બિરુદ્ધ આપવામાં આવ્યું છે તો ગણિત વગર તો ભૌતિક વિજ્ઞાનની અંદર ચાલશે નહીં અને એટલા જ માટે આપણે આગળના પ્રકરણની અંદર ગણિતના અમુક સિદ્ધાંતો ભણ્યા હતા તો આ થયો ગણિત સાથેનો સંબંધ જ્યારે આપણે બીજી વાત કરીએ કે ભૌતિક વિજ્ઞાનનો રસાયણ વિજ્ઞાન સાથેનો સંબંધ કે ભૌતિક રસાયણ વિજ્ઞાનમાં તમે બધા ભણ્યા છો પરમાણુનું બંધારણ બરાબર કે પરમાણુના બંધારણની અંદર ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન એની અંદર ન્યુક્લિયસ આવેલું છે ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યૂટ્રોન રહેલા હોય છે એ પ્રોટોન અને ન્યૂટ્રોનની આજુબાજુ શું ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે તો આ બધાનું જે ભૌતિક કારણ છે એ આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર સમજવાનું છે સાથે સાથે રેડિયો એક્ટિવિટી મેડમ ક્યુરી અને બેક્ટેરિયલ વૈજ્ઞાનિકે રેડિયો એક્ટિવિટીનું સંશોધન કર્યું અને એ રેડિયો એક્ટિવિટીને પરિણામે જે બધા પરમાણુ તત્વોના જે રેડિયો એક્ટિવ વિકિરણો મળ્યા એ વિકિરણોને કારણે જ આપણે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી કરી શક્યા છે તમને બધાને ખબર જ હશે દસમા ધોરણની અંદર ભણી ગયા આવર્ત કોષ્ટક પછી આવર્ત કોષ્ટક અને ત્યારબાદ આધુનિક આવર્ત કોષ્ટક આવ્યું આ આધુનિક કોષ્ટકમાં તત્વોની ગોઠવણી થઈ મોઝલેએ કરી એ મોઝલેએ ક્ષકિરણોની મદદથી જે જુદા જુદા તત્વો પરથી ઉત્પન્ન ક્ષ ક્ષકિરણોનો અભ્યાસ કર્યો એક્સરે કિરણોનો અભ્યાસ કર્યો અને એના પરથી આપણે એના પરમાણુ ક્રમાંકને નક્કી કરી શક્યા નવા નવા તત્વોનું સંશોધન થયું એના પરથી અને એ આધુનિક કોષ્ટક બન્યું તો એ પણ ભૌતિક વિજ્ઞાનને આભારી છે તો પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી તમને બધાને ખબર હશે કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન પહેલી કક્ષાની અંદર બે ઇલેક્ટ્રોન રહેલા હોય છે બીજી કક્ષાની અંદર આઠ ઇલેક્ટ્રોન રહેલા હોય છે કેમ પહેલી કક્ષાની અંદર બે ઇલેક્ટ્રોન રહેલા હોય છે એની સાથે સંકળાયેલી ઉર્જા એની સાથે સંકળાયેલી ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા આ બધાનો અભ્યાસ ભૌતિક વિજ્ઞાનની અંદર કરવામાં આવે છે સંયોજનનો બનતા જુદા જુદા બંધો અલગ અલગ પ્રકારના બંધો બને છે આ બંધ કેવી રીતના બને છે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બને છે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના આકર્ષણ બળથી જે બંધ બને છે તો એવા જુદા જુદા બંધોની લાક્ષણિકતા સમજવા માટે આપણે ભૌતિક વિજ્ઞાન ખૂબ જ ઉપયોગી છે આગળ વાત કરીએ આપણે તો ભૌતિક વિજ્ઞાનનો જૈવિક વિજ્ઞાન સાથેનો સંબંધ જૈવિક વિજ્ઞાન એટલે કે પ્રાણીઓનું વિજ્ઞાન તમને એમ લાગશે કે બાયોલોજીની અંદર ભૌતિક વિજ્ઞાનનો શું ઉપયોગ આવે છે પણ ભૌતિક વિજ્ઞાન દ્વારા જ બાયોલોજી વિકસિત થાય છે કે તમને કોઈપણ પ્રકાશીય માઇક્રોસ્કોપ સૂક્ષ્મ અણુઓ જોવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે છે તો એ માઇક્રોસ્કોપનો ઉપયોગ ભૌતિક વિજ્ઞાનના સિદ્ધાંત પર કાર્ય કરે છે એમ આપણે કહી શકીએ છીએ એના પછી ઊંચી વિભેદન શક્તિ વાળું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું સંશોધન થયું એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપને કારણે કોષોનું બંધારણ શોધવામાં આવ્યું એ કોષોની અંદર થતી ક્રિયાઓ જાણવામાં આવી તો આ બધું ભૌતિક વિજ્ઞાનને આભારી છે મેડિકલ ટેકનોલોજીની ક્ષેત્રે ઉપયોગમાં આવતા લેસિક સર્જરી અલ્ટ્રાવાયોલેટ કિરણોની મદદથી થાય છે બરાબર ક્ષ કિરણોની મદદથી એક્સરે જેવા સાધનોનો વિકાસ થયો છે એ પણ ભૌતિક વિજ્ઞાનની આભારી છે મેડિકલ ક્ષેત્રે વપરાતા વિવિધ ઉપકરણો જેની વાત કરીએ કે જેવા કે ઇલે ઈસીજી ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ હૃદયના ધબકારા પોસીસ બ્લડ પ્રેશર માપવા માટેના સાધનો આ બધા સાધનોનો જે વિકાસ થયો છે એ વિકાસ ભૌતિક વિજ્ઞાનના કારણે થયો છે એમ કહી શકીએ બરાબર તો અત્યારે તમે જુઓ તો મેડિકલ ક્ષેત્રની અંદર આંખની સર્જરી લેઝિક સર્જરી વડે થાય છે તો એ શું કરવામાં આવે છે તો લેઝિક સર્જરી વડે એની અંદર આંખની અંદર અલ્ટ્રાવાયોલેટ કિરણો દાખલ કરવામાં આવે છે એ અલ્ટ્રાવાયોલેટ કિરણોને કારણે આંખની સર્જરી કરવામાં આવે છે તો આ બધો એ સિદ્ધાંત છે અલ્ટ્રાવાયોલેટ કિરણો એક પ્રકારના વિદ્યુત ચુંબકીય કિરણો છે અને એ કિરણોનો અભ્યાસ પણ ભૌતિક વિજ્ઞાનની અંદર કરવામાં આવે છે તો આમ ભૌતિક વિજ્ઞાનનો જૈવિક વિજ્ઞાન એટલે કે બાયોલોજી સાથે પણ ખૂબ જ અગત્યનો સંબંધ ધરાવે છે આગળ વાત કરીએ આપણે કે ભૌતિક વિજ્ઞાનનું ખગોળશાસ્ત્ર સાથે શું દબન ધરાવે છે ખગોળશાસ્ત્ર એટલે કે એસ્ટ્રોનોમિકલ ફિઝિક્સ કે ખગોળીય વિજ્ઞાન એટલે કે ગ્રહો અને તારાઓની ગતિ તો ગ્રહો અને તારાઓ સૂર્યની આસપાસ કેવી રીતના ગતિ કરે છે એની પાછળનું જવાબદાર કારણ શું છે કે તમને બધાને ખબર જ છે કે ગ્રહો અને તારાઓની ગતિ માટેનું જવાબદાર કારણ છે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ તો ગુરુત્વાકર્ષણ બળ એટલે શું આનો અભ્યાસ પણ ભૌતિક વિજ્ઞાનની અંદર કરવામાં આવે છે બીજું તો આ ગ્રહો અને તારાઓની ગતિનો અભ્યાસ કરવા માટે સંશોધનમાં આવતા ટેલિસ્કોપનો સિદ્ધાંત તેની શક્તિ આનો અભ્યાસ પણ ભૌતિક વિજ્ઞાનની અંદર કરવામાં આવે છે કે ટેલિસ્કોપની રચના શું છે કાર્ય પદ્ધતિ શું છે એની વિભેદનશક્તિ શું છે કેવી રીતના આપણે એ ટેલિસ્કોપની કાર્યક્ષમતામાં વધારો કરી શકીએ છીએ તો આ બધી જ શાખાઓનો અભ્યાસ આ બધી જ વસ્તુઓનો અભ્યાસ આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર કરવામાં આવે છે તો આમ વિદ્યાર્થી મિત્રો ભૌતિક વિજ્ઞાન એ લગભગ દરેક વિષય સાથે કંઈકને કંઈક સંબંધ ધરાવતા હોય છે તો હવે આપણે જોઈએ કે ભૌતિક વિજ્ઞાને આપણે ટેકનોલોજીની અંદર કયું યોગદાન આપ્યું કે ભૌતિક વિજ્ઞાનને કારણે ટેકનોલોજીની અંદર કેવો વિકાસ થયો એની આપણે વાત કરીએ કે ટેકનોલોજીની ટૂંકમાં વાત કરીએ ક્યારથી થોડાક વર્ષો પહેલાં સો બસો વર્ષ પહેલાંની વાત કરીએ તો આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો ચાલતા જવું જોઈએ અને અત્યારે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો ગણતરીના કલાકોની અંદર જ આપણે વિશ્વના કોઈપણ દેશની અંદર જઈ શકીએ છીએ બરાબર તો આ ટેકનોલોજીનો વિકાસ ભૌતિક વિજ્ઞાનના કારણે થયો છે એમ આપણે કહી શકીએ છીએ બીજી વાત કરીએ તો પહેલાં એક જગ્યાએ એક એકબીજા સાથે વાતચીત કરવા માટે ખૂબ જ વાર લાગતી હતી પણ બેલે ટેલિફોનની શોધ કરી અને વિદ્યુત ચુંબકીય તરંગોનો વિકાસ થયો એના કારણે આજે આપણે ગણતરીની સેકન્ડોમાં દુનિયાના કોઈપણ ખૂણે રહેલા વ્યક્તિ સાથે વાતચીત કરી શકીએ છીએ બરાબર દુનિયાના કોઈ પણ દેશની અંદર બનતી કોઈ પણ જગ્યાએ બનતી ઘટનાનું લાઈવ ટેલિકાસ્ટ લાઈવ પ્રસારણ જીવન પ્રસારણ આપણે ઘરે બેઠા જોઈ શકીએ છીએ એ પણ વિદ્યુત ચુંબકીય તરંગોને આભારી છે તો આમ ટેકનોલોજીની અંદર સતત વિકાસનો વિકાસ થયો છે એનું કારણ છે ભૌતિક વિજ્ઞાન છે તો રેડિયો સેટેલાઇટની વાત કરીએ તો સેટેલાઇટનો સિદ્ધાંત એ પણ ભૌતિક વિજ્ઞાન પર કાર્ય કરે છે કે આપણે ભારતમાં જુદા જુદા ઉપયોગ માટે અને વિશ્વમાં દરેક દેશોએ જુદા જુદા ઉપયોગ માટે સેટેલાઇટનું કર્યું સેટેલાઇટના ઉપયોગો આપણે આ અગળના ચેપ્ટરની અંદર ભણીશું તો સેટેલાઇટ દ્વારા જીવન પ્રસારણ એ પણ ભૌતિક વિજ્ઞાનને આભારી છે એમ આપણે કહી શકીએ તો ટેકનોલોજીનું વિકાસ જે છે કે જે પણ કંઈક ને કંઈક ટેકનોલોજી રોજબરોજની આવતી રહે છે એની અંદર પણ ભૌતિક વિજ્ઞાન ખૂબ જ ઉપયોગી છે એમ આપણે કહી શકીએ છીએ તો સમાજને ભૌતિક વિજ્ઞાન કેવી રીતના ઉપયોગી છે એની આપણે ટૂંકમાં વાત કરીએ તો સમાજની અંદર આપણી આજુબાજુ જે પણ ઘટનાઓ બને છે એ ઘટનાઓ વિશે જાણવાનું કુદરતી આફતો વિશે જાણવાનું માટે ભૌતિક વિજ્ઞાન આપણા માટે ખૂબ જ ઉપયોગી છે એમ આપણે કહી શકીએ છીએ એટલે ભૌતિક વિજ્ઞાન વિષય ભણવું ખૂબ જ ઉપયોગી છે